ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? તમે તમારું લેસન સારી રીતે કરો છો? સરસ. તો આજે આપણે કૂવો વિષયમાં સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન નંબર 1 પૂર્યો, તો આજે આપણે પ્રશ્ન નંબર 2 પૂરવાનો છે. તો પેજ નંબર 7 ખોલો. સરસ, ચાલો તો આજે આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 2 માં શું કીધું? નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેમાં અ માં પહેલો સવાલ, ખિસ્સુ કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? તો ખિસ્સુ કેટલી વાર રડે છે? ખિસ્સુ 2 વાર રડે છે. પહેલી વાર ક્યારે? કે બુસ્કોટ ભાઈએ તેને ગંદુ અને ગંધાતું કહ્યું ત્યારે રડે છે. અને બીજી વાર દરજી કાકાએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે રડે છે. તો ચાલો આપણે જવાબ લખીએ. ખિસ્સુ બે વાર રડે છે. પેલું બુસ્કોટ ભાઈએ એને કેવું કહ્યું હતું? ગંદુ અને ગંધાતું કહ્યું ત્યારે. અને દરજીભાઈએ હાકી કાઢ્યું એટલે કે કાઢી મૂક્યું, હાકી કાઢ્યું ત્યારે તે રડે છે. પ્રશ્ન નંબર 2, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે અને કઈ રીતે? તો ખિસ્સાને સુરજ દાદા, દરજીભાઈ અને તોબીભાઈ રાજી કરે છે. કઈ રીતે? તો ખિસ્સાને સુરજ દાદા કેવી રીતના રાજી કરે છે? સુકવીને. ખિસ્સાને સુરજ દાદા સુકવીને રાજી કરે છે. દરજી કાકા કેવી રીતના રાજી કરે છે? તો કે દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે. અને ધોબીભાઈ કેવી રીતના રાજી કરે છે? તો કે ધોબીભાઈ તેની કરતલીઓ દૂર કરીને રાજી કરે છે. પ્રશ્ન નંબર 3, કોણ ખિસ્સા પર એકવાર ખીજાતું નથી અને તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? તો ખિસ્સાને કોણ એકવાર ખીજાતું નથી? સુરજ દાદા. તો લખવાનું સુરજ દાદા. ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી. કેવો ખિસ્સાને શું કહે છે? બચુડા અને બચુકડા કહે છે. પ્રશ્ન નંબર 4, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું? તમને કઈ વાતથી ખબર પડી? તો શું આવે?
તો બી કાકાનો સ્વભાવ કેવો છે માયારો છે કારણ કે કિસ્સુ રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું એમ વાત છે અહીં આવ તારી કરસ કરસલીઓ ચપટી વગાડતા જ દૂર કરી દઉં આ પરથી આપણને ખબર પડે છે કે ધોબી કાકાનો સ્વભાવ કેવો છે માયારો છે તો જવાબ આપણે કેવી રીતના લખવાનો ધોબી કાકાનો સ્વભાવ માયારો છે લખવાનો તમારે ધોબી કાકાનો સ્વભાવ માયારો છે કિસ્સુ રડતું રડતું એમની પાસે જાય છે લખવાનું કિસ્સુ રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું એમ વાત છે અહીં આવ તારી કરચલીઓ ચપટી વગાડતા જ દૂર કરી દઉં આ પરથી આપણને ખબર પડે છે આ વાત પરથી આપણને ખબર પડે છે કે ધોબી કાકા કેવા છે માયાળુ છે ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે પાછળ કહી દીધો પ્રશ્ન નંબર બ બનો પ્રશ્ન નંબર એક નીરજભાઈને કેવું ખિસ્સું ગમે તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું નીરજભાઈને કેવું ખિસ્સું ગમે તો નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસ્સું ગમે ખિસ્સું ગંદુ અને ગંધાતું હતું હતું તેથી તેમણે કાઢી મૂક્યું કાઢી મૂક્યું પ્રશ્ન નંબર બે ખિસ્સું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું તો ભૂસકોટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંધાતું કહ્યું તેથી ખિસ્સું રડી પડ્યું એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા આંસુનું શું ભરાઈ ગયું ખાબોચિયું ભરાઈ ગયું અને ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું પલળી ગયું એટલે એના પર શું હતી ધૂળ ચોટી ગઈ હતી તે ધોવાઈ ગઈ એટલે તે ચોખ્ખું થઈ ગયું તો જવાબમાં લખવાનું ભૂસકોટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંધાતું કહ્યું તેથી ખિસ્સું રડી પડ્યું એની આંખમાંથી કેના જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા કે સફરજન જેવડા મોટા મોટા સફરજન જેવડા આંસુના
ટીપા પડવા લાગ્યા. આંસુના ટીપા પડ્યા એટલે આંસુનું શું ભરાણું? ખાબોચિયું ભરાય ગયું. શું ખાબોચિયામાં શું થઈ ગયું? પલળી ગયું. પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ શું થઈ ગઈ? ધોવાઈ ગઈ. ધોવાઈ ગઈ તેથી તે ચોખ્ખું થઈ ગયું. પ્રશ્ન નંબર 3. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય છે? તો નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય? બાલ મંદિરે જાય, રમવા જાય. ને નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને સુઈ પણ જાય. તો જવાબમાં આવશે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને બાલ મંદિરે જાય અને રમવા પણ જાય છે. બાલ મંદિરે જાય, રમવા જાય અને બુસ્કોટ પહેરીને સુઈ પણ જાય છે. કનો પ્રશ્ન એ અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી? તો અક્ષય હોશિયાર છે કારણ કે તે નમસ્તે કરવાને બદલે લાગો જોઈને બાવડામાં બચકું ભરી લે છે. તો જવાબમાં શું આવશે? અક્ષય હોશિયાર છે કારણ કે તે નમસ્તે કરવાને બદલે લાગો જોઈને શું કરે છે? બાવડામાં બચકું ભરી લે છે. બે દાંતની સાથે ઝઘડો અને પંચાતા ગયા એવું કેમ કહ્યું હશે? તો કેમ કહ્યું હશે? તો કે દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ શું કરે છે? મોઢામાં નાખી દે છે અને લાગો જોઈને બરડામાં બચકું ભરી લે છે. તેથી કહ્યું હશે કે દાંતની સાથે ઝઘડો અને પંચા આવ્યા. તો જવાબમાં શું આવશે? દાંત આવતા જ દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખે છે અને લાગ જોઈને બરડામાં બચકું ભરે છે. તેથી કહ્યું હશે દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા.
પ્રશ્ન નંબર 3 શું કીધું શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે તો શું હશે તો દાંત વગરના અક્ષયને લખવાનો જવાબમાં દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે પરંતુ તેને પ્રવાહી રૂપ ભૂખો રાખતા હશે પરંતુ તેને પ્રવાહીના રૂપમાં શું આપવા આપતા હશે લિક્વિડ પ્રવાહીના રૂપમાં જે તે વસ્તુ આપતા હશે આથી સ્વાદિષ્ટ વાનગીઓ અક્ષયને ખાવા મળતી નહીં હોય સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહીં આથી તમે અક્ષયને ભૂખ્યો મારતા હતો એમ કહ્યું હશે પ્રશ્ન નંબર 4 દાંત આવતા પહેલા જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું કરતી હશે તો દાંત આવતા પહેલા જીભને એકલું લાગતું હશે ત્યારે જીભ કહેતી આવડા મોટા ઘરમાં મારે એકલું રહેવાનું મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું એટલે લખવાનું તમારે કે દાંત આવતા પહેલા જીભને એકલું એક જીભને એકલું લાગતું હશે ત્યારે કહેતી આવડા મોટા ઘરમાં આવડા મોટું ઘર એટલે આપણું મોઢું મારે એકલું જ રહેવાનું મને સાથ આપનાર હોય તો કેવું સારું તો આપણે આજે વિડીયોમાં પ્રશ્ન નંબર 2 પૂરો કર્યો હવે અગાઉનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું